हेलो विद्यार्थी मित्रों, स्वागत छे धोरण 7 विषय गणित चैप्टर नंबर 3 માહિતીનો નિયમન। આપણે સ્વાધ્યાય 3.2 સુધી જોયું હતું, હવે આપણે આગળ વધીએ। સ્વાધ્યાય 3.2 માં આપણે છેલ્લે શું જોયું હતું, મધ્યક અને મધ્યસ્થ અને બહુલક આ ત્રણ વિષયની માહિતી મેળવી હતી। ત્યાર પછી હવે આગળ વધીએ તો હવે આપણે આગળ આલેખો દોરવાના આવશે। શું આવશે? આલેખો દોરવાનું હશે, જે તમે આલેખોદીના આલેખો બહારથી લઈ આવવાના, એમાં દોરવાનું રહેશે। નકર તમને સદ્યોગત તરીકા આપેલી હશે એમાં આલેખના દોરવાનું। એમાં જોઈએ તો આગળ શું છે કે પ્રમાણ માપ અથવા સ્કેલની પસંદગી કરીને આપણે આલેખો દોરવાના રહેશે। એમાં આપણે ઉદાહરણ નંબર 8 જોઈએ તો શું કીધું, શાળાના મકાનને રંગ કરવાનો નિર્ણય લેવા માટે ધોરણ 6 અને ધોરણ 7ના 200 વિદ્યાર્થી તેમના મનપસંદ રંગીન પસંદગી કરવાનું કહેવામાં આવ્યું, જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે। તો આપેલી માહિતીનો લંબ આલેખ વડે દર્શાવો। હવે આલેખ, કોઈ પણ આલેખ દર્શાવો હોય તો કઈ રીતે દર્શાવવાનો? પહેલા આલેખ આ રીતે દોરવાનો, આને શું કહેવાય, એક સર, આને શું કહેવાય, વાયર, અને આને બિંદુ 0 કહો પડી। તો આલેખ કેમ દર્શાવવામાં આવે છે? ઘણી બધી માહિતીનો આપણે જોઈ ના શકીએ, એટલે આપણને ઘણી બધી માહિતીઓ આપણે લખી હોય તો આપણને અમુક માહિતી ભૂલી જઈએ, અમુક માહિતીમાં ખોટું પડી જાય, એને સારી રીતે સમજવા માટે આપણે આલેખ દોરવાનું રહેશે। આલેખની મદદથી આપણે કોઈ પણ મોટી માહિતી વિશેની કોઈ પણ માહિતી હોય એના વિશે આપણે દર્શાવવાથી આપણને સરળતાથી તે વિશે ખબર પડે છે। તો એમાં ધોરણ 6 અને ધોરણ 7, હવે 200 જણા વિદ્યાર્થી હોય તો 200 જણાના રંગ કેટલા હોય? લાલ હોય, લીલો હોય, વાદળી હોય, પીળો હોય અથવા નારંગી હોય। હવે આટલામાંથી રંગ પસંદ કરવા, પણ બધાએ 200માંથી કેટલા જણા પસંદ કર્યા એ બધું દર્શાવવા માટે આવા આલેખનો ઉપયોગ કરવામાં આવે છે। તો એમાં શું કીધું, લાલ રંગના 43 જણા, લીલા રંગના 19 જણા, વાદળી રંગના 55 જણા, પીળા રંગના 49 જણા, નારંગી રંગના 34 જણા। તો અહીંથી આપણે સૌથી મોટી સંખ્યા કેટલી સુધી છે? આપણે 55 છે, તો આપણે આલેખને 10-10ના ગાણા બનાવવાનું, એટલે અહીંયા એક 0 લખ્યા તો અહીંયા 10 લખવાના, અહીંયા 20, અહીંયા 30, અહીંયા 40, અહીંયા 50, અહીંયા 60। હવે પહેલો 43 રંગ છે, તો 43 ક્યાં આગળ આવે? 40ની ઉપર આવે, એટલે લાલ રંગ, એટલે અહીંથી આમ દોરવાનું। લાલ રંગ, પછી લીલો રંગ 19 છે, એટલે અહીંયા આવે। આલે કોટીમાં તમારે 10-10ના ખાના હશે, કેટલા? 10-10ના, તો 10-10ના ખાનામાં આવી જશે આમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 થઈ ગયા, આ રીતે હશે। તો હવે અહીંયા 19માં તો 19 અહીંયા આવે, તો 19 અહીંયા આમ જોવાનું, પછી અહીંયા આ રીતે સ્તંભ બનાવે, શું સ્તંભ, પછી આવે વાદળી, વાદળી કેટલા? 55, તો 55 અહીંયા આવે, એપ્રોક્સિમેટ આપણે અંદાજ જોઈએ તો 35 તો આ લેખો સૌથી મોટો આલેખ તમને દેખાય છે આપણને, તો વાદળી રંગ અને સૌથી ઓછો આલેખ લીલા રંગ, તો એમાં બે પ્રશ્ન પૂછ્યા, શું કીધું કે સૌથી વધુ પસંદગી રંગ કયો છે અને કયો રંગ સૌથી ઓછો પસંદગીનો છે? તો સૌથી વધુ રંગ પસંદગીનો હોય તો તે વાદળી છે, સૌથી ઓછો રંગ પસંદગીનો હોય તો તે લીલો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, કુલ કેટલા રંગ છે, તે કયા કયા છે? કુલ 5 રંગ છે,
તેમાં લાલ લીલો વારે પીળો નારંગી રંગો સમાવેશ કરવામાં આવ્યો છે। આ રીતે તમારો અહીંયા ઉદાહરણ નંબર 8 પૂરો થાય છે, જે તમારે ચોપડામાં લખવાનું રહેશે। ત્યાર પછી ઉદાહરણ નંબર 9 શું દેતો, નીચેની માહિતીમાંથી કોઈ એક ચોક્કસ વર્ગના 6 વિદ્યાર્થીઓ 600 માંથી મેળવેલ ગુણ દર્શાવેલ છે। માહિતીનો લંબ આલેખ વડે દર્શાવો। જો હવે 600 આવ્યો તો હવે આ રીતે 10-10 ના ગાળા નહીં લેવાના, ત્યાં આગળ ડાયરેક્ટ 100-100 ના લેવાના। કેટલા 100 કેટલા લેવાના, કેટલા ના લેવાના 100-100 ના। કેમ, અહીંયા તો કેટલા વિદ્યાર્થીઓ સંખ્યા નાની છે। આપણે જો તમને ફરી સમજો, અંદર આપણા આલેખમાં જોઈએ, આપણા આલેખમાં ધ્યાન આપવાનું, એમાં માહિતી આપી મનગમતો રંગ અને વિદ્યાર્થીની સંખ્યા પાના નંબર 69 ઉપર, તેમાં બે અંકની સંખ્યા કે એક અંકની સંખ્યા, બે અંકની સંખ્યા, બે અંકની સંખ્યામાં સૌથી આપણે લઈ બે અંકની સંખ્યા હોય તો 10-10 નો ગાળો લેવાનું, 3 અંકની સંખ્યા હોય તો 100-100 નો ગાળો લેવાનું, સમજી ગયા। શું, બે અંકની સંખ્યા હોય તો 10-10 નો ગાળો લેવાનો, 3 અંકની સંખ્યા હોય તો 100-100 નો ગાળો લેવાનો। તો ઉદાહરણ નંબર 9 માં આપણે ગાળો કેટલા લેવાનો, 100-100 નો ગાળો, એટલે વચ્ચેની જગ્યા કેટલી રાખવાની, એમ કેટલું અંતરે લેવાનું, 0-10 લીધો, 0-10, 10-20, 10-20, 20-30 વચ્ચેનું અંતર કેટલું લેવાનું, તો પહેલા 0-100, 100-200, 200-300, 300-400, 400-500 અને 500-600 એ પ્રમાણે આપણે આલેખ દોરવાનો। ત્યાર પછી એનું શું કીધું, ના આલેખ જ દર્શાવવાનો છે, આલેખ દર્શાવો, એમાં લખેલું છે એક એકમ બરાબર 100 ગુણ, શું એક એકમ બરાબર 100 ગુણ, એટલે આપણે અહીંયા શું લખવાનું, એક એકમ બરાબર સંખ્યા, કેમ આટલી આપણે જે જગ્યા છોડી ના એને એકમ તરીકે ઓળખવામાં આવે છે, શું એકમ, એકમ તરીકે ઓળખવામાં આવે છે, એક એકમ બરાબર 10 સંખ્યા, એટલે એક એકમ આપણું આટલું સ્કેનમાં આપશું તો આટલું એક એકમ થાય, કેટલું એક એકમ, તો એક એકમ બરાબર 10 સંખ્યા। આ પ્રમાણે તમારે ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9 ઘરેથી કરવાનું રહેશે। ત્યાર પછી તમને જો આવડત ઈચ્છા હોય આગળ કરવાની તો સ્વાધ્યાયના 3.3 નો દાખલા નંબર 1 જાતે ઘરેથી મોઢે કરવાનું રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, મળીશું એક બીજા નવા લેક્ચરમાં, આગળ વધીએ।